વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ વિશે જોશું આ તમારી સ્ક્રીન ઉપર તમને કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલનું માળખું દેખાય છે તેમાં તમે જોઈ શકો છો કે ટોટલ માર્ક્સ કેટલા છે ફિફ્ટી માર્ક્સ અને તેમાં બે પાર્ટમાં પ્રેક્ટિકલ હશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ જે ખરો તે એક કલાકનો હશે અને પાર્ટ બી જે હશે તે કેટલા કલાકનો હશે બે કલાકનો પાર્ટ એની અંદર તમને બુકલેટ સાથે લઈ જવા દેવામાં આવશે જ્યારે પાર્ટ સોરી પાર્ટ એની અંદર બુકલેટ વગર જવાનું છે અને પાર્ટ બીની અંદર તમારે બુકલેટ લઈને જવાની છે સાથે પાર્ટ એની અંદર પ્રશ્ન એક જે હશે તે રેડોક્સ અનુમાનનો હશે અને તેના માર્ક્સ કેટલા છે સોળ માર્ક્સ પાર્ટ બીની અંદર તમારે અકાર્બનિક ક્ષારનો ગુણાત્મક પૃથ્થકરણ તેના સોળ માર્ક્સ પછી કાર્બનિક પદાર્થમાં રહેલા ક્રિયાશીલ સમૂહ તમે શોધી કાઢશો તો તેના આઠ માર્ક્સ મળશે પછી તમને જે ઓરલ પ્રશ્ન પૂછવામાં આવશે તેના છ માર્ક્સ છે અને તમારી જે જર્નલ છે તેના ચાર માર્ક્સ છે આ રીતે બંને પ્રેક્ટિકલ થઈને તમારા ટોટલ માર્ક્સ કેટલા થશે પચાસ માર્ક્સ થશે ત્યાર પછી નોંધમાં લખેલ છે કે પાર્ટ એ પ્રથમ પુરવણીમાં લખવો લખવાનો રહેશે પ્રથમ પુરવણી પરીક્ષકને જમા કરાવ્યા બાદ જ પાર્ટ બી માટેની બીજી પુરવણી તમને આપવામાં આવશે આ પ્રમાણે કેમેસ્ટ્રીની અંદર તમારે પચાસ માર્ક્સનું પ્રેક્ટિકલ રહેશે હવે બાયોલોજીની અંદર વાત કરીએ તો બાયોલોજીની અંદર તમને એ પણ પચાસ માર્ક્સ પ્રેક્ટિકલ હશે અને તેમાં પ્રશ્ન એક જ શું છે તે જોઈએ કે આપેલા નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો તારવણી નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નના જવાબ આપો અને આ પ્રશ્નની અંદર કયા કયા પ્રયોગ આવશે નવમો દસમો ત્રેવીસમો અને ચોવીસમો અને ત્યારબાદ નોંધ લખેલી છે કે પ્રયોગ નવ અને દસમાં સમયને અનુરૂપ ઓછામાં ઓછા મણકા આપી પ્રયોગ કરાવી શકાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આપેલા નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો તારવણી નોંધ પરીક્ષકને બતાવો અને તેની અંદર કયા કયા પ્રયોગ આવશે અગિયાર બાર પંદર અને સોળ તેના સાત માર્ક્સ છે અને પ્રશ્ન ત્રણની અંદર આપેલા પ્રાયોગિક કાર્ય કરી સૂચનો અને મૌખિક પ્રશ્નોના જવાબ આપો અને તેની અંદર પ્રશ્ન કયા પ્રયોગ કયા છે એક બે ત્રણ અને તેર તે કેટલા માર્ક્સના હશે સાત માર્ક્સના હશે અને પ્રશ્ન ચારની અંદર આપેલી સ્લાઇડ ચાર્ટ વગેરે ઓળખી નામ નિર્દેશવાળી આકૃતિનું વર્ણન કરો અને તેની અંદર પ્રયોગ નંબર ચાર પાંચ આઠ ચૌદ સત્તર અને અઢાર એનો સમાવેશ થશે અને તમારી જર્નલ જે ખરી તેના ચાર માર્ક્સ આ પ્રમાણે ટોટલ ચાર પ્રશ્ન હશે એ ચારે ચાર પ્રશ્નના માર્ક્સ થઈ અને ચાર માર્ક જનરલ એ ટોટલ થઈ અને તમારે પચાસ માર્ક્સનું પેપર થશે ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સની અંદર તમને એ પણ પચાસ માર્ક્સનું પેપર હશે ટોટલ અને બે પ્રયોગ તમારે કરવાના હશે વિભાગ એમાંથી અને એક વિભાગ બીમાંથી બંને પ્રયોગ માટે તમને દોઢ દોઢ કલાકનો ટાઈમ મળશે એટલે કે નેવું નેવું મિનિટ પહેલાં એક પ્રયોગ કરવાનો છે નેવું મિનિટ પછી બીજો પ્રયોગ કરવાનો છે હવે આપણા ટોટલ જે પ્રયોગ છે તેમાંથી અમુક પ્રયોગ કેન્સલ થઈ ગયેલા છે પાંચ નંબર અગિયાર નંબર એવા સમથિંગ ચાર કે ચાર પ્રયોગ કેન્સલ છે એ આપણા વિડીયોના અંતમાં જોઈશું કયા પ્રયોગ કેન્સલ છે તે હવે ત્રણ કલાકનો જે સમય આવશે તેની અંદર પહેલાં કલાક પહેલાં દોઢ કલાકની અંદર તમારે એક પ્રેક્ટિકલ કરવાનો છે તેના માર્ક્સની ફાળવણી કેવી રીતના હશે તે જોઈએ કે પહેલું કે પ્રયોગ પ્રત્યેનો અભિગમ એટલે કે એની અંદર શું શું સમાવેશ થશે કે અવલોકન લેવા માટે સાધનોની સાચી ગોઠવણી વગેરેનું માપન સૂત્ર પછી વર્નિયર કેલિપસ માઇક્રોમીટર સ્ક્રૂ કે તેની લઘુત્તમ માપશક્તિ ત્રુટી સુધારો પછી સુંદર વીજ પરિપથવાળી નામ નિર્દેશવાળી આકૃતિ દોરવી એટલે કે તમારે જે સર્કિટ ડાયાગ્રામ હશે તે દોરેલો હોવો જોઈએ બહિગો લેન્સ અંતર્ગોળ લેન્સ પ્રયોગમાં પરીક્ષક કહે તે પ્રમાણે પ્રકાશના માર્ગના આકૃતિ દર્શાવેલી હોવી જોઈએ અને વીજ પરિપથ એ તમારે જે શિક્ષક હશે નિરીક્ષક તેને દર્શાવવાના છે તો તેના ટોટલ છ માર્ક્સ છે એટલે કે જો આકૃતિવાળો પ્રેક્ટિકલ હશે તો તે આકૃતિના અને લેન્સ અને અરીસાવાળો હશે તેની અંદર પણ જો તમને આકૃતિ દોરવા કીધી હોય તો તમારે આકૃતિ ડ્રો કરવાની છે અને સર્કિટવાળા પ્રેક્ટિકલની અંદર સર્કિટના તમારે સાધનો લખવાના છે અવલોકનો લખવાના છે તેના કેટલા માર્ક્સ છે છ માર્ક્સ ત્યાર પછી બીજો કે અવલોકન કોઠો તમારે દરેક પ્રયોગની અંદર જે અવલોકન લેવાના હોય તે અવલોકનનો અવલોકન કોઠો ડ્રો કરવાનો હશે અને તે અવલોકન કોઠો તમારે પરીક્ષકને બતાવવાનો છે અને તેના કેટલા માર્ક્સ છે સાત માર્ક્સ છે રીડિંગ નહીં ખાલી અવલોકન કોઠો દોરીને બતાવવાનો છે ત્યાર પછી ત્રીજો ત્રીજો સારા માર્ક્સ હશે કે પ્રયોગને સાચી સમજણ એટલે કે પ્રયોગ કેવી રીતે કરવાનો છે તે વિદ્યાર્થીને ખબર હોવો જોઈએ રીડિંગ કેવી રીતે લેવાના છે એવું નિરીક્ષક તમને પૂછશે તેના ત્રણ માર્ક્સ હશે ત્યાર પછી ચોથું કે પ્રયોગની સાચી સમજણ કે સાચા સૂત્રનો ઉપયોગ ચકાસણી ગણતરી બધી જ જગ્યાએ લખેલા એકમો એ બધું તમારું સાચું હશે એટલે કે તમે જે ગણતરી કરો છો અવલોકન લીધા પછી તેના તમારા કેટલા માર્ક્સ છે છ માર્ક્સ છે અને તમને જે મૌખિક સવાલ પૂછવામાં આવશે તેનો એક માર્ક્સ આ રીતે ઉપરના દરેક પ્રશ્નોના તમે માર્ક્સ એડ કરો કે પહેલાં આકૃતિના છ માર્ક્સ ત્યાર પછી અવલોકન કોઠાના સાત માર્ક્સ પછી પ્રેક્ટિકલના રીડિંગ લેવાના ત્રણ માર્ક્સ ગણતરીના છ માર્ક્સ અને કોઈ પ્રશ્ન પૂછે અથવા તો પરિણામ તેનો એક માર્ક્સ એના ટોટલ કેટલા માર્ક્સ થશે ત્રેવીસ માર્ક થશે એક પ્રેક્ટિકલના બરાબર એવા કેટલા પ્રેક્ટિકલ કરવાના છે બે એટલે એક પ્રેક્ટિકલના ત્રેવીસ તો બીજા દોઢ કલાકમાં બીજો પ્રેક્ટિકલ કરવાનો છે એટલે ત્રેવીસ ટુ છેતાલીસ માર્ક્સ એના અને ચાર માર્ક્સ તમારી જનરલના થશે આમ ટોટલ કેટલા માર્ક્સ થશે પચાસ માર્ક્સ તમારા કમ્પ્લીટ થશે આપણા જે ટોટલ પ્રેક્ટિકલ છે અઢાર પ્રેક્ટિકલ તેમાંથી ચાર પ્રેક્ટિકલ કેન્સલ છે પાંચ નંબરનો અગિયાર નંબરનો બાર નંબરનો અને અઢાર નંબરનો હવે બાકીના જે પ્રેક્ટિકલ છે એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પછી છ સાત આઠમો નવમો દસ તેર ચૌદ પંદર સોળ અને સત્તર એ પ્રેક્ટિકલ બે ભાગમાં વેચાયેલા આવશે ભાગ એ અને ભાગ બી ભાગ એની અંદર તમને એવા પ્રેક્ટિકલો આવશે કે જેની અંદર સર્કિટ ના હોય સર્કિટ વગરના અને એક ભાગની વિભાગની અંદર તમને સર્કિટવાળા પ્રેક્ટિકલ આપવામાં આવશે એટલે તમારે જે બે પ્રયોગ કરવાના છે તેમાંથી એક પ્રયોગ તમારો સર્કિટવાળા આવશે અને એક પ્રયોગ સર્કિટ વગરનો આવશે તો હવે જોઈએ કે કયા પ્રયોગો વિભાગ એની અંદર હશે અને કયા બીની અંદર મે બી તમારો પહેલાં બી વિભાગ આપે ને પછી એ વિભાગ આપે તો હવે એ જોઈએ હવે વિભાગ એની અંદર કયા કયા પ્રેક્ટિકલ આવશે તે હવે આપણા જે પ્રેક્ટિકલ અમુક ખરા તે પાંચ અગિયાર બાર અને અઢાર કેન્સલ છે તો વિભાગ એની અંદર કયા કયા પ્રેક્ટિકલ આવશે પ્રેક્ટિકલ નંબર એક એટલે એક્સપેરિમેન્ટ વન ટુ થ્રી ફોર સિક્સ સેવન કેમ કે ફાઈવ તો કેન્સલ છે અને એટ આટલા જે તમારા પ્રેક્ટિકલ ખરા સાત પ્રેક્ટિકલ એ સાતમાંથી કોઈપણ એક પ્રેક્ટિકલ તમારે સિલેક્ટ કરવાનું આવશે એ તમને પ્રેક્ટિકલનો જે પેપર હશે તે પેપર ઉલટા મૂકેલા હશે અને ડ્રો સિસ્ટમની અંદર તમારે પેપર ખેંચવાનું હશે તમારા ભાગે જે પણ પેપર આવશે તે નંબરનો પ્રેક્ટિકલ કરવાનો હશે ટૂંકમાં આ જે સાત પ્રેક્ટિકલ દેખાય છે વન ટુ થ્રી ફોર સિક્સ સેવન અને એઇટ તેમાંથી કોઈ પણ એક જ પ્રેક્ટિકલ તમારે કરવાનો આવશે અને ત્યારબાદ વિભાગ બીની અંદર બીજા દોઢ કલાકની અંદર તમારે જે પ્રેક્ટિકલ કરવાના આવશે તે કયા આવશે તો તેની અંદર નવમો પ્રેક્ટિકલ દસમો તેરમો ચૌદમો પંદર સોળ અને સત્તર આ પ્રેક્ટિકલના નંબર આપણી જે જનરલ છે ફિઝિક્સની તે જનરલ પ્રમાણે છે તો પાર્ટ બીની અંદર આ જે તમે પ્રેક્ટિકલ ખરા તે પ્રેક્ટિકલ જે સાત પ્રેક્ટિકલ છે તેમાંથી કોઈ પણ એક પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવો પડશે અને દરેક પ્રેક્ટિકલ માટે તમને કેટલો સમય મળશે દોઢ દોઢ કલાકનો સમય મળશે તેની અંદર તમારે આકૃતિ પણ દોરવાની છે અવલોકન કોઠો બનાવવાનો છે અવલોકનો લેવાના છે ગણતરી કરવાની છે ગ્રાફ હોય તો ગ્રાફ ડ્રો કરવાનો છે અને મુખિક પ્રશ્નના જવાબ પણ આપવાના છે બસ આટલું તમારી પ્રેક્ટિકલ એક્ઝામ માટે કરવાનું છે